અનેક દેશોમાં વધી રહેલા કોવિડના કેસને પગલે સરકાર સતર્ક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના કોવિડની સ્થિતિ અંગે કરશે સમીક્ષા. સ્વાસ્થ્ય મંત્રીએ પણ કરી હતી સમીક્ષા બેઠક. કહ્યું હજી ટળ્યું નથી કોવિડનું જોખમ. સરકાર દરેક સ્થિતિ સામે લડવા તૈયાર. દેશમાં સતર્કતા રાખવા અને આરોગ્ય તંત્રને વધુ મજબૂત કરવા માટેના અપાયા નિર્દેશ. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 5 કેસ મળી આવ્યા તો 1નું મરણ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોવિડની સ્થિતિના અનુસંધાને આજે બોલાવી બેઠક. વિશ્વ આરોગ્ય સંગઠને ચીનમાં વધી રહેલા કોવિડના કેસ માટે વ્યક્ત કરી ચિંતા. વિશ્વ આરોગ્ય સંગઠને ચીનને કોવિડના કેસની વિગતો સાથે કોવિડની સાચી સ્થિતિ અને સાચા આંકડા જાહેર કરવા માટે કહ્યું. જર્મન સરકારે કોવિડ વેક્સિનનો પ્રથમ જથ્થો ચીનમાં મોકલ્યાની કરી જાહેરાત. કોરોના સંક્રમણને નાથવા ગુજરાત આરોગ્ય વિભાગ પણ સતર્ક. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે યોજી સમીક્ષા બેઠક. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળી પ્રોએક્ટિવ તૈયારીઓની કરાઈ સમીક્ષા. કોવિડ ઓમિક્રોન BF7 વેરિયન્ટના સંક્રમણને પગલે રાજ્યના આરોગ્ય તંત્રનો મહત્વનો ખુલાસો. કહ્યું જુલાઈ સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ગુજરાતમાં નોંધાયા હતા BF7 વેરિયન્ટના 3 કેસીસ. તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ થયા હતા સાજા. હાલ રાજ્યમાં BF7 વેરિયન્ટનો 1 પણ કેસ નહીં. નાગરિકોને ડરવાને બદલે સાવચેત રહેવા માટે સૂચના. સતત બીજીવાર મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રજૂઆતોને સાંભળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી પરંપરાને સતત આગળ ધપાવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ. ઐતિહાસિક નગર વડનગરનો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ. યુનેસ્કોએ મોઢેરાના સૂર્યમંદિરનો પણ હેરિટેજ સાઇટમાં કર્યો સમાવેશ. ઉત્તર ગુજરાતમાં પાટણની રાણીની વાવ સાથે 3 સ્થળો હેરિટેજ યાદીમાં. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરી મુલાકાત. સંયુક્ત બેઠક બાદના સંબોધનમાં કહ્યું રશિયા સાથે શાંતિના મતલબ બાબતે યુક્રેનની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો લીધો નિર્ણય. હાલ બાંગ્લાદેશ 2 વિકેટના નુકસાનથી બનાવ્યા 70 રન. KL રાહુલની આગેવાનીમાં પ્રથમ મેચ જીતીને ભારત 1-0 થી છે આગળ.